नमस्कार मित्रों, आ चैनल में तमारो स्वागत छे। आजे आपणे धोरण 12 विषय मनोविज्ञाननुं एकम कसोटी सप्टेम्बर 2021 संपूर्ण सोल्यूशन जोवाना छे। तमे वीडियोने अंत सुधी जोता रहेजो अने जो तमे चैनल पर नवा हो तो चैनलने सब्सक्राइब करी लेजो। दरेक विषयना सोल्यूशन तमने सौथी पहेला मळी जशे। तो चालो शुरू करीए आजनुं पेपर। एकम कसोटी 2021 छे बराबर, सप्टेम्बर महिनानी। अहीं तमारो विभाग ए आपेलो छे, जेमां पहला विकल्प आपेला छे। पहला विकल्प में जवाब आवे छे ग्रीक, बीजा में आवे छे वर्तन, तीजा में आवे छे वुड, चौथी विकल्प में आवे छे आंतर निरीक्षण अने पांचमा आवे छे दीर्घकालीन। बराबर, आगळ जे विभाग बी छे अहींया तमारे प्रश्नना जवाब आपवाना छे। मनोवैज्ञानिके सौप्रथम प्रयोगशाळा कोणे अने क्यांथी स्थापी हती? तो 1819 विल्हेम वुंटे जर्मनीना प्लीजिंग शहेरमां स्थापी हती। सातमो छे मनोविज्ञानना पिता छे विल्हेम वुंट। निरीक्षण एटले शुं? निरीक्षण एटले ज्ञानेन्द्रिय द्वारा कार्यक्रमना संदर्भमां थतो अभ्यास। प्रयोगनी व्याख्या अने अर्थ स्पष्ट करो। प्रयोग ए हेतुपूर्वक नक्की करेली शरતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી અને તેમાં આવેલું નિરીક્ષણ એટલે કે ઇન્સનર। બરાબર, દસમો છે કે વિશ્વસનીયતા એટલે શું? વિશ્વસનીયતા એટલે કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુગંધતા, સુસંગતતા, મનોવૈજ્ઞાનિક અને સ્મિત પ્રમાણે કોઈ એક જ કસોટી અથવા તેની સમકક્ષ અન્ય કસોટી જે વ્યક્તિ કે જૂથને જુદા જુદા સમયે આપવામાં આવે અને દરેક સમયે લગભગ સમાન પરિબળો અને તેને કસોટીની વિશ્વસનીયતા કહેવાય છે। આગળ જોઈએ 11મો પ્રશ્ન જે વિભાગ સી છે। મનોવૈજ્ઞાનિકની સ્વીકૃતિ કયા 4 મુદ્દાઓ સમાવેશ થાય છે? માનસિક ક્રિયાઓ, અનુભવ, વર્તન અને વિચારો તમારે લખી શકવાના છે। બરાબર, 12મો છે નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો। અંતર નિરીક્ષણ, કુદરતી નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ, સહભાગી નિરીક્ષણ, તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ વગેરે। આગળ જોઈએ વિભાગ ડી છે મનોવૈજ્ઞાનિક એક પ્રાકૃતિક વિજ્ઞાન છે, સમજાવો। હું હવે જવાબ અહીંયાથી વધારે બોલતો નથી, તમે જોઈ શકશો। બરાબર, વિડીયોને સ્ટોપ કરીને તમે લખી શકો છો। તેરમો પ્રશ્ન છે મનોવિજ્ઞાનના ધ્યેયો સમજાવી અથવા માપેલો છે। બરાબર, 14મો પ્રશ્ન છે મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો સમજાવો। પહેલો છે તેમાં વર્તનનું નમૂનાનું માપન, બીજું છે પ્રમાણિકતા, ત્રીજો છે માનાંકો, ચોથું છે વસ્તુલક્ષિતા, પાંચમું છે યથાર્થતા, છઠ્ઠો છે વિશ્વસનીયતા, આગળ જોઈએ વિભાગ ઈ આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો। અહીંયા તમે જોઈ શકો છો જવાબ। તો મિત્રો, આ વિડીયોથી જો તમને પેપર લખાયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારે બીજા વિષયના પેપર સોલ્યુશન જોઈતા હોય તો ચેનલમાંથી તમે લઈ શકો છો। બરાબર, તો મળશું આવતા વિડીયોમાં। જય હિન્દ, અસ્તુત્વ।